નમસ્કાર, વીટીવીની ખાસ રજૂઆત વિશેષ સાથે હું છું અંકુર. ગુજરાત પર આફતના વાદળ ઘેરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદામાં પાણી ખૂટ્યા છે, જેના કારણે ગુજરાત પર જળસંકટની આફત તોળાઈ રહ્યું છે. ગુજરાત પર ઘેરાયા આફતના વાદળ. સુકાયા નર્મદાના જળ. ડેમ થઈ રહ્યો છે ખાલી. સરકારની વધી પરેશાની. રાજ્ય પર તોળાતું જળસંકટ. ખેડૂતો થઈ રહ્યા બેહાલ. નર્મદા નીર માટે પોકાર. સરકાર પર ઉઠ્યા સવાલ. જળસંકટ માટે કોણ જવાબદાર? તંત્રની બેદરકારી કે પછી કુદરતનો પ્રહાર? શું છે જળસંકટનું સત્ય? તો ગુજરાત પર જળસંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદામાં પાણી ખૂટ્યા છે અને ચોતરફથી પાણીનો પોકાર ઉઠ્યો છે. શિયાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતો સિંચાઈના પાણી માટે તરસી રહ્યા છે, તો બીજી તરફ ઉનાળામાં પીવાના પાણીના પણ ફાંફા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો સમગ્ર સ્થિતિ માટે વર્તમાન સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે અને નર્મદામાં પાણી ખૂટી જવા માટે સરકાર જવાબદાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. શિયાળાની કડકડતી ઠંડીની હજી તો માંડ શરૂઆત થઈ છે, ત્યાં ગુજરાતમાં પાણીને લઈને સરકાર અને લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. સમગ્ર ગુજરાતને પાણી પૂરું પાડનાર નર્મદા બંધમાં પણ આ વર્ષે પાણીનો પ્રવાહ ઘટ્યો છે. આ સ્થિતિ આગામી ઉનાળામાં જળસંકટ વિકટ બનશે તેવા એંધાણ આપી રહી છે. સામાન્ય રીતે ઉનાળાના આરંભે રાજ્યમાં પાણીની તંગીનો મુદ્દો ચર્ચાનો વિષય બનતો હોય છે, પણ આ વર્ષે શિયાળાએ હજુ તેનો અસલી મિજાજ બતાવવાની શરૂઆત કરી છે. ત્યાં સરકારમાં પાણીની ચિંતાને લઈને ચિંતન બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. લોકોમાં આગામી ઉનાળાના દિવસો કેમ કરીને કાઢવા તેની ચિંતા ઊભી થઈ છે. ઉનાળાની શરૂઆત પહેલા હાલ ગુજરાતમાં લગભગ 51% જેટલું પાણી છે. વિસ્તારવાર આવેલા ડેમ અને તેમાં રહેલા પાણીના જથ્થાની સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં 15 ડેમો આવેલા છે, જેમાં હાલ 54.70% પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમો આવેલા છે, જેમાં હાલ 70.56% પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતમાં 13 ડેમો આવેલા છે, જેમાં હાલ 49.24% પાણી ઉપલબ્ધ છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં નાના મોટા 138 ડેમ આવેલા છે, જેમાં હાલ માત્ર 41.85% પાણી છે. સૌથી ઓછું કચ્છમાં આવેલા 20 ડેમોમાં માત્ર 20.65% પાણી ઉપલબ્ધ છે.
નર્મદા ડેમ સિવાય ગુજરાતમાં કુલ 203 જેટલી યોજનાઓમાં પાણીનો જથ્થો 51.28% જેટલો છે, જ્યારે નર્મદા ડેમમાં હાલ 44.21% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ નર્મદા અને ગુજરાતની અન્ય પાણીની યોજનાઓ સાથે ગુજરાતમાં પાણીની સ્થિતિ જોઈએ તો માત્ર 48.63% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી આવા કપરા દિવસોમાં સૌથી મોટો સહારો બને છે, પણ આ વર્ષે નર્મદા બંધમાં પણ પાણીનો જથ્થો ખૂબ ઓછો ઉપલબ્ધ હોવાથી નર્મદા આધારિત યોજનાઓ પર પણ તેની વિપરીત અસર થવાની છે. સરકારે પણ હાથ ઊંચા કરી દીધા છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદામાં પાણીનો જથ્થો નહીં હોવાથી ખેડૂતોને ઉનાળુ વાવેતર નહીં કરવાનું સૂચન કર્યું છે. એટલે આપણે નિર્ણય કર્યો છે કે 20 વર્ષ પછી આવો એકાદ વર્ષ આવ્યું છે ને આ વર્ષ આપણે એમાંથી પાર પડવાનું છે, ત્યારે હવે ખેડૂતો ઉનાળુ પાક ન લે, અત્યારથી જ વાવેતર ન કરે, પાણી મળશે નહીં, કારણ કે રાજ્ય સરકારની પ્રથમ પ્રાયોરિટી પીવાનું પાણી છે અને પીવાનું પાણી પ્રથમ પ્રાયોરિટી હોવાથી નર્મદા આધારિત 10,000થી વધુ ગામડાઓ, 167થી વધુ નગરો, 4 કરોડની પ્રજા એ નર્મદા આધારિત પીવાનું પાણી પ્રાપ્ત કરે છે, ત્યારે એમને પાણીની તકલીફ પીવાના પાણીની ન પડે. એટલે પીવાના પાણીમાં કાપ કોઈ નથી, પીવાનું પાણી સરકાર પૂરું પાડશે જ, સિંચાઈમાંય કાપ નથી. માત્ર ઉનાળુ પાક ખેડૂતો ન લે, ઉનાળુ પાણી છોડવામાં નહીં આવે, આ જ પ્રકારનો રાજ્ય સરકારનો નિર્ણય છે. નર્મદા ડેમ અને નદીમાં આ વર્ષે ઓછા પાણીની આવકથી નર્મદા આધારિત પીવાના પાણીની અને સિંચાઈ યોજનાને માઠી અસર થશે. સત્તાવાર આંકડા મુજબ નર્મદા ડેમ આધારિત ગુજરાતમાં 9,490 ગામ અને 173 શહેરોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે 10 લાખ જેટલા ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ડેમ સાઇટ પર 1450 મેગાવોટની કેપેસિટી ધરાવતો હાઇડ્રો પાવર પ્લાન્ટ છે. આ વર્ષે મધ્યપ્રદેશમાં ઓછા વરસાદથી નર્મદા નદીમાં પાણીની આવકમાં મોટી ઘટ પડતા ગુજરાતમાં નર્મદાના પાણી પર આધાર રાખનાર ખેડૂતોને મોટો ફટકો પડશે. ગુજરાતના સેંકડો ગામોને ઉનાળા પહેલા નર્મદાના મળતા પાણીમાં ઘટ મૂકવામાં આવશે, પરિણામે લોકોને પાણી કાપ વહેલો સહન કરવાનો વારો આવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો આ તરફ ગુજરાત પર તોળાઈ રહેલા જળસંકટને લઈને સરકાર પર માછલા ધોવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા નર્મદાનું પાણી વેડફવામાં આવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, તો કેટલાક ખેડૂતો દ્વારા પણ નર્મદાનું પાણી ખેડૂતોના બદલે ઉદ્યોગપતિઓને આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી સમયે નર્મદાના પાણીનો મુદ્દો રાહુલ ગાંધીએ જોરશોરથી ઉઠાવ્યો. નર્મદાનું પાણી ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવતું હોવાનો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો અને ખેડૂતોને પાણી નહીં મળતું હોવાનું પણ જણાવ્યું હતું. ગુજરાતમાં હવે પાણીને લઈને વિકટ સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા સરકારને આ સ્થિતિ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પાણી મુદ્દે ધારાસભ્યો સરકારને અલ્ટિમેટમ આપી રહ્યા છે. પ્રથમવાર વિધાનસભામાં ભાગ લેનાર અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં પાણી મુદ્દે ખેડૂતોને ગાંધીનગર લાવવાની ચીમકી આપી ચૂક્યા છે, તો વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર તાયફાઓમાં પાણી વેડફી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. ચૂંટણીઓ ટાણે ક્યાંક ધનબળથી ક્યાંક સત્તાબળથી
ક્યાંક ભ્રષ્ટાચારી રીતરસમોથી રાજકીય રોટલાઓ શેકવામાં મસ્ત આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પાણી જે ખેડૂતોના સિંચાઈ માટે એનો પહેલો અધિકાર અબાધિત હતો એવું પાણી તાયફાઓ કરવામાં, ઉત્સવો કરવામાં, જળોત્સવો કરવામાં, બિનજરૂરી વરસાદની સિઝનમાં ડેમ ભરવામાં વેડફી નાખ્યું. આજે જ્યારે ખેડૂતને પોતાના ખેતરમાં પાક સુકાઈ રહ્યો છે ત્યારે ચૂંટણીઓના તાયફાના પ્રતાપે સિંચાઈનું પાણી ઉપલબ્ધ થઈ શકતું નથી. અને આગળ વાત કરીએ તો નર્મદા ડેમ ઓવરફ્લો થયો છતાં પણ પાણીની મુશ્કેલીને લઈને કોંગ્રેસ સરકાર સામે સવાલો ઉભા કરે છે. પરંતુ નર્મદામાં પાણી ખૂટી ગયું છે તેની હકીકત કંઈક જુદી જ છે. વીટીવીની ટીમ દ્વારા નર્મદામાં ખૂટી પડેલા પાણી અંગે એક સાચી હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારે આવું જોઈએ શું છે નર્મદામાં પાણી ખૂટી જવાના કારણો. શું ખરેખર નર્મદાનું પાણી વેડફાયું છે? શું ખરેખર ખેડૂતોના હિસ્સાનું પાણી ઉદ્યોગોને આપવામાં આવી રહ્યું છે? નર્મદામાં પાણી ખૂટી જવાની હકીકત શું છે? ગુજરાતની જીવાદોરી સમાન નર્મદામાં પાણી ખૂટી જવા માટે સરકારની બે જવાબદારી નહીં પરંતુ કુદરતનો પ્રહાર જવાબદાર છે. કારણ કે નર્મદામાં પાણી મધ્યપ્રદેશ અને તેના જંગલોમાંથી આવે છે. ગત વર્ષે મધ્યપ્રદેશમાં વરસાદ ઓછો પડ્યો જેને કારણે મધ્યપ્રદેશમાં જે પાણીનો સંગ્રહ થવો જોઈએ તે થઈ ન શક્યો. 28 મિલિયન એકર ફીટ પાણી આ નર્મદા બેઝિનમાંથી મળે છે, જેમાં ગુજરાતના ભાગે 9 મિલિયન એકર ફીટ પાણી આવે છે. આ વર્ષે કેચમેન્ટ એરિયા જે 90% મધ્યપ્રદેશમાં આવેલો છે ત્યાં વરસાદ ઓછો છે, જેથી 14 મિલિયન એકર ફીટ પાણી કુલ મળ્યું છે. ગુજરાત આમાંથી સામાન્ય રીતે 9 મિલિયન એકર ફીટ પાણી મળતું હોય છે, તેના બદલે આ વર્ષે માત્ર 4.75 મિલિયન એકર ફીટ પાણી આપવામાં આવ્યું છે. અન્ય રાજ્યોને પણ ઓછું પાણી હોવાને કારણે પાણી ઓછું આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં જે ઉપરવાસના ડેમો છે ત્યાં પાણી ચોમાસામાં રોકવાનું, પાવર જનરેટ થાય અને પછી આપણે અહીંયા સરદાર સરોવરમાં પાણી આવે અને આપણે કેનાલ દ્વારા એનું ઉપયોગ કરવાનું. ચાલુ વર્ષે ઉપરવાસના ડેમોમાં પાણી ઘણું ઓછું છે, એટલે આપણે ફાળવણી જે 4.71 ઓછી થયેલી છે, એટલે આપણા ડેમની જે કેપેસિટી છે એ વધારો થયો હોવા છતાં આપણે પાણી ઉપયોગમાં આપણા ડેમનું તો પાણી ખરું જ, પણ જે ઉપરવાસનાથી જે વાપરવાનું પાણી મળે છે એ પાણી ઓછું મળવાથી આપણે ટોટલ જે 9 ગયા વર્ષે વાપરેલો હતો એની સામે આ વખતે 4.71 વાપરવા મળે છે. યોજના પ્રમાણે મધ્યપ્રદેશને નર્મદા ડેમના કુલ પાણીમાંથી 18.25 મિલિયન એકર ફીટ પાણી મળે છે. ગુજરાતને 9 મિલિયન એકર ફીટ, રાજસ્થાનને 0.5 મિલિયન એકર ફીટ અને મહારાષ્ટ્રને 0.25 મિલિયન એકર ફીટ મળે છે. 9 મિલિયન એકર ફીટ જ્યારે પાણી મળે છે ત્યારે તેમાંથી 7.94 મિલિયન એકર ફીટ પાણી સિંચાઈ, 0.86 મિલિયન એકર ફીટ પાણી પીવા માટે, જ્યારે 0.20 મિલિયન એકર ફીટ પાણી ઉદ્યોગોને આપવામાં આવતું હોય છે. આ વર્ષે ઓછા વરસાદને કારણે પાણી ઓછું મળ્યું છે, માટે 15 માર્ચ પછી પાણી સિંચાઈ માટે ઉપલબ્ધ નહીં થઈ શકે. પીવાના પાણી માટે આ આપવાનું ચાલુ રહેશે. જે મૂળ આયોજન છે એ પ્રમાણે 9490 ગામો, 173 જેટલા શહેરો અને 7 મહાનગરપાલિકાઓ એને નર્મદાનું પાણી જે છે એના હેઠળ આવરી લેવાના છે. અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે પણ 4 કરોડ જેટલી ગુજરાતની વસ્તી એ નર્મદા ઉપર આધારિત છે પીવા અને ઘર વપરાશના પાણી માટે. એટલે મેં આગળ કહ્યું એ પ્રમાણે સરકારે એના માટે આયોજન કરેલું છે અને પીવાના પાણીમાં પર ઉનાળે પણ કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એ રીતે એના માટે પાણી વ્યવસ્થા કરવામાં આવે. વિપક્ષ દ્વારા નર્મદાનું પાણી વેડફાયું હોવાનો આક્ષેપ સરકાર પર કરવામાં આવી રહ્યો છે, પરંતુ હકીકત એ છે કે મધ્યપ્રદેશના જે વિસ્તારોમાંથી નર્મદા ડેમમાં પાણી આવે છે ત્યાં વરસાદ જ ઓછો પડ્યો છે અને પાણીની આવક જ ઓછી થઈ છે.
જેને કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોને મળતા પાણીમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. કેમેરામેન નરેશ ભુટિયા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ. તો સરકાર પર ઉદ્યોગોને પાણી આપી દેવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હકીકત એ છે કે પાણી આપવાનો નિર્ણય સરકાર નહીં પરંતુ નર્મદા કંટ્રોલ ઓથોરિટી કરતી હોય છે. આવનારા સમયમાં ગુજરાતમાં પીવાના પાણીની તંગી સર્જાય તેવી સ્થિતિ થઈ છે, ત્યારે ઉનાળા માટે ન વપરાયેલું પાણી ગુજરાતને આપવામાં આવે તેવી માંગણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાત પર જળ સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અત્યારથી જ પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. જો કે લોકોને પીવાના પાણીની તકલીફ નહીં પડે તેવો ભરોસો સરકાર આપી રહી છે, તેમ છતાં વધારે પાણીની માંગણી પણ કરવામાં આવી છે. ગુજરાત સરકારે હવે સરદાર સરોવર ડેમના કામ બાબતે સાથી રાજ્યોથી બાકીના નાણાંની માંગણી કરી છે, તો ઉનાળા માટે બિન વપરાયેલું પાણી પણ ગુજરાતને અપાય તેવી માંગ નર્મદા કંટ્રોલ ઓથોરિટીને કરી છે. નર્મદા યોજના એ ચાર ભાગીદાર રાજ્યો વચ્ચેની આંતરરાજ્ય યોજના છે અને બહુ હેતુક યોજના છે કે જેમાં પીવાનું પાણી, સિંચાઈ, પછી વીજ ઉત્પાદન એવા જુદા જુદા લાભો છે. હવે લાભાન્વિત રાજ્યો જે છે એને મળતા લાભો કયા ગુણોત્તરમાં વહેંચવાના છે અને એને થતો લગતો ખર્ચ એ કયા ગુણોત્તરમાં વહેંચવાનો છે તેની જોગવાઈ ટ્રિબ્યુનલના એવોર્ડમાં 1979માં જે જાહેર થયો હતો એની અંદર વહેંચણી કરવામાં આવેલી છે. સરદાર સરોવર યોજના એ ગુજરાત સહિત ચાર રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે, જેમાં મુખ્ય બે ઉદ્દેશ્ય છે, ઉર્જા પ્રાપ્ત કરવી અને સિંચાઈ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવી. ઉર્જા માટે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે એગ્રીમેન્ટ છે, જ્યારે સિંચાઈ અને પીવાના પાણી માટે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે એગ્રીમેન્ટ છે. ત્યારે ગુજરાતના લાગે છે કે તેના બાકીના નાણાં જો મળે તો તેને સરદાર સરોવર ડેમના નહેરો બનાવવામાં તે ઉપયોગી થઈ શકે છે. ગુજરાત સરકારે એક તરફ સંબંધિત રાજ્યો સહિત મધ્યપ્રદેશને પણ પત્ર તો લખ્યો છે, પણ ગુજરાતને એ વાતનો અહેસાસ છે કે આ વખતે પીવાના પાણીની તંગી ઉનાળા દરમિયાન ગુજરાતમાં પડવાની છે, જેને ધ્યાનમાં રાખીને તેણે નર્મદા કંટ્રોલ ઓથોરિટી સહિત મધ્યપ્રદેશ સરકારને પણ તેમના બિન વપરાયેલ 1 મિલિયન એકર ફીટ પાણીની માંગ કરી છે. આ પાણી તેમના રિઝર્વ વિયરમાં છોડવા માટે અપીલ કરાઈ છે. કેમેરામેન નરેશ બુટિયા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ.